ઓવૈસીની રાષ્ટ્રીય પાર્ટીએ ગુજરાતમાં સાબિર કાબલીવાલાને ઈઆઈએમઆઈએમના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે। ગુજરાતમાં હાલમાં ઇમરાન ખેડાવાલા અને ગાસુદ્દીન શેખ બંને એક સમયના કોમી તોફાનોના મશહૂર એવા ખાડિયા અને સાપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય તો છે જ। ભાજપ આ બંને વિસ્તારમાં પોતાનો ગઢ બનાવીને ભાજપની સત્તા ટકાવી રાખવા માટે સ્વર્ગસ્થ અશોક ભટ્ટ અને કૌશિક પટેલ બંનેને કેબિનેટ પ્રધાન છેક સુધી આપવામાં સફળ રહ્યા હતા। હાલમાં પણ કૌશિક પટેલ પોતાના જૂના સાપુર વિસ્તારમાં તો મુસ્લિમોની લઘુપતિ હોવાથી ત્યાંથી તેમણે હાર સ્વીકારી હતી, પણ નારાયણ પુરાણમાંથી તેઓ ધારાસભ્ય બનીને અત્યારે મહેસૂલ મંત્રી તરીકે ભાજપ શાસનમાં બિરાજમાન તો છે જ। સાથે સાથે ઇમરાન ખેડાવાલાએ સાબિર કાબલીવાલાને પડકાર આપ્યો છે કે તેઓ જો કોર્પોરેશનમાંથી ચૂંટણી લડશે તો હું તેમને ચોક્કસ હરાવી શકીશ એમ। ઓવૈસી કટ્ટર મુસ્લિમવાદી વ્યક્તિ અને કોમવાદ તેના લોહીમાં હોય તે રીતે પોતાના ભડકાઉ નિવેદનો આપીને દેશમાં પ્રચલિત રહ્યા છે। ચર્ચાય છે કે ભાજપ પોતાનું શાસન ટકાવી રાખવા મતનું રાજકારણ રમવા માટે ઓવૈસીને ચારેબાજુ પોતાની પાર્ટી થકી ઉમેદવારોને મેદાનમાં લાવવા અંદરખાને મદદ કરતા હશે। ઘણી બધી બાબતે ભાજપ આંખ આડા કાન ઓવૈસીના ભડકાઉ ભાષણ કાયદા વિરુદ્ધ હોવા છતાં પણ તેની સામે કોઈપણ પગલાં ભર્યા નથી અને આંતરિક મદદ કરતા હોય તેવું લોકવાયકામાં ચર્ચાય છે। ગુજરાતમાં લતીફ અને સગીર કાળા વેપારના શાસનનો અંત પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વઘેલાના શાસનમાં આવેલો। એકંદરે હાલમાં આમ તો ઘણી બધી કોમી એકતા બાબતની ચારે બાજુ હવા સારી રહી છે અને એવા કોઈ તોફાનો થતા નથી કોમવાદના। ગુજરાતમાં ચારે બાજુથી હાલમાં તો સાબિર કાબલીવાલાને ફિટકાર વરસશે, કારણ કે ઓવૈસીના ભડકાઉ ભાષણે એ સમગ્ર મુસ્લિમ સિવાયના સમુદાય ઉપર બહુ જ મોટી અસર કરેલી છે। હવે એવું લાગે છે કે ચૂંટણીના એધાણોમાં ગુજરાતને ઓવૈસી ભડકાઉ ભાષણથી શું ધમધમાવશે અને શું ગુજરાતની જનતા આ સહન કરી લેશે કે કેમ, એ આપણે જોવાનું રહ્યું। જન ફરિયાદ, ન્યૂઝ ઓફ ગાંધીનગર, પ્રદીપ રવલ, એડિટર।